ત્યારે તમે જયારે આચાર્ય પદની પૂજા કરો છો ત્યારે હકીકતમાં કોઈ આચાર્યની પૂજા નથી કરતા, શ્રીચક્રજીના અરિહંત પદના પરિવારની પૂજા કરો છો. તો એ તો સીધી વાત છે, મહાદેવ ભેગા પોઠીઓ પણ પૂજા, એમ અરિહંતની સાથે નવે નવ પદ. સમજાણું? વ્યક્તિગત કોઈ ગુરુ ભગવાનની પ્રતિમા હોય એ કેસરથી એમની પૂજા કર્યા પછી એ કેસરથી ભગવાનની પૂજા ના, ત્યાં વ્યક્તિ મહાન થઈ ગઈ. શ્રીચક્રમાં વ્યક્તિ મહાન નથી, કોણ મહાન છે? પદ મહાન. ઓકે, તો આજે પાંચમા પદ બહુ અપેક્ષાએ મહત્વનું પદ છે. પાંચમું અને છઠ્ઠું આ બે નવપદમાં અતિ મહત્વના પદ છે. પાંચમું ઉડી જાય પાંચ ઉડી જાય, છઠ્ઠું ઉડી જાય નવે નવ ઉડી જાય. સમજાણું? સાધુ જ ન હોય તો સાધુ બન્યા વગર તો અરિયન પણ ના થાય, અને સમ્યક દર્શન જ ન હોય તો કોઈ પદ જ નથી રહેતા. એટલે પાંચમું અને છઠ્ઠું પદ એ અપેક્ષાએ મહાન છે. હવે સાધુ કોને કહેવાય? તમને તો ખબર જ છે, તો નસીબદાર છો, નજર સામે તમને સાધુ ભગવંતોના દર્શન થાય છે. એવા હજારો હજારો લોકો છે કે જે લોકો આજે ભારતની અંદર કે જે લોકોની ઈચ્છા હોવા છતાં એને મહાત્માના દર્શન નથી મળતા. યુપીમાં કેટલા મારા સાહેબ વિચારે છે બોલો? એમપીમાં હજી થોડા ઘણા મળે, યુપીમાં કેટલા મળે? અને સૌથી વધારે કલ્યાણક ક્યાં થયા? બિહાર, યુપી, આ આખી કલ્યાણકની ભૂમિ કહેવાય. ભલું હશે તો જેટલા કલ્યાણક થયા છે ને એટલા મારા સાહેબ ત્યાં નહીં હોય. ટોટલ મારવા જાઓ તો એટલા જેટલા કલ્યાણક છે એટલા મહાત્મા તમને નહીં મળે, દુર્લભ. દિલ્હીમાં થોડા ઘણા, હરિયાણા કહેવાય ને દિલ્હી એટલે, યુપીમાં, પછી બિહારમાં, ઝારખંડમાં, બંગાળમાં, કેટલા? આંગળીના વેડા જેટલા. એની સામે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને થોડું ઘણું એમપી, અને અત્યારે અત્યારે થોડો ક્રેઝ ક્યાં જવાનો થયો? સાઉથમાં, એટલે બેંગ્લોર, ચેન્નાઈ, રાણીબેન્નુર, દાવણગીરી, હુબલી, આવા બધામાં મહાત્માઓના દર્શન થયા. એ દુવાદીઓ રાજસ્થાનીઓને, એ ત્યાં ભાગ્યા એટલે અમારે એની પાછળ ભાગવું પડે. ઘણા અમને કહેતા હોય છે ગામડા વાળા કે મારા સાહેબ એક બાજુ તમે એમ કહો છો ગામડામાં રહેવું જોઈએ અને તમે પોતે જ શહેરમાં ભાગો છો, આવાઓ માટે જવાબ પણ શોધીને રાખવા પડે, આવાઓને જવાબ આપવો પણ પડે. ના આપો તો બિચારા એમ થાય કે તમે તમારો જવાબ કઈ મળ્યો નહીં અમને. એટલે એમને એમ કેવું પડે કે ભાઈ અમે બંબાવાળા છીએ, લાય બંબાવાળા. બંબાવાળાનું કામ શું? જ્યાં આગ લાગી હોય, એટલે ગામડામાં કોઈ આગ નથી લાગી, ક્યાં લાગી છે? ભીવંડીમાં જ લાગી છે, શહેરોમાં આગ લાગી છે. તો અમે બંબાવાળા છીએ, બંબાવાળાનું કામ એ જ્યાં જ્યાં આગ લાગી હોય ત્યાં ઠારવા જવાનું. તો સૌથી વધારે આગ ક્યાં છે? ગામડામાં છે કે શહેરમાં છે? અમારે એટલે ભાગવું પડે છે, અમને કોઈ શહેરના શોખ નથી. હમણાં આજ બધા જો હાલારમાં જઈને બેસી જાય તો આપણે બધા હાલારમાં આવી જઈએ.